નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય કલોલ ગુજરાતી પર્યાવરણ. આપણે આજે શરૂઆત કરીશું પૂર્ણા વતન ભાગ 1 પાઠ 1 સહણાઈ ઢોલક અને રંગ. પાઠ 1 સહણાઈ ઢોલક અને રંગ. ચાલો ગાઈએ ગીતડું. તો આપણે શરૂઆત કરીશું ગીતથી. ફરો ફરોને છોકરા ફૂદરડી, ફરો ફરોને છોકરા ફૂદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરોને છોકરા ફૂદરડી. આપણે પાઠ દરમિયાન ભણી ગયા હતા, આજે આપણે એનું પુનરાવર્તન કરીએ છીએ, રિવિઝન. તો ફરો ફરોને છોકરા ફૂદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરોને છોકરા ફૂદરડી. ફરી ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તારલીઓ સૌ ઉંદરડી, ફરો ફરોને છોકરા ફૂદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. તો આપણે આ કાવ્ય પંક્તિ સમજ્યા હતા, પણ હું પુનરાવર્તન દરમિયાન તમને આ કાવ્ય પંક્તિ ફરીથી સમજાવું છું. તમારે પરીક્ષામાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની આવશે, એટલે તમારે આ કાવ્ય તૈયાર કરવાનું છે, મારી સાથે ગાવાનું, અને ઘરે પણ તમારે આ કાવ્ય ગીત ગાઈ અને મોઢે કરવાનું છે. તો હું તમને આ કાવ્ય પંક્તિ સમજાવું. ફરો ફરોને છોકરા ફૂદરડી, ફરો ફરો છોકરાઓને ફૂદરડી ફરવાનું કહેવામાં આવ્યું છે. જેમ ફરે ઉંદરડા ઉંદરડી, જેમ ઉંદરડા ઉંદરડી એકબીજાની પાછળ ગોળ ગોળ ફરે છે, એમ ફૂદરડી ફરવાનું કહે છે ઉંદર અને ઉંદરડાને. ઉંદર અને ઉંદરડીને ગોળ ગોળ ફરવાનું કહે છે ફૂદરી. તેમ ફરોને છોકરા ફૂદરડી, ઉંદરડા અને ઉંદરડી જેમ ફરે છે, એમ છોકરાઓ ફૂદરડી ફરો. ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, ચાંદો અને સૂરજ બે એકબીજા સાથે એક આવે છે. સૂરજ સવારે ઉગે છે અને સાંજે આથમી જાય છે, ત્યારે ચાંદો આવે છે, વારા ફરતી એકબીજાની બીજા ફર્યા કરે છે. સવારે સૂરજ ઉગે છે અને રાતે ચાંદો આવે છે, એમ બે ઉંદરડાનું રૂપ આપવામાં આવે છે. ચાંદા અને સૂરજને ઉંદરડાનું રૂપ આપ્યું છે, એમને ઉંદરડા તરીકે ઓળખાવવામાં આવ્યા છે, કેમ કે ઉંદરની જેમ એકબીજાને વારા ફરતી ફર્યા કરે છે, એટલા માટે ચાંદો અને સૂરજને પણ બેને ઉંદરડા કહેવામાં આવ્યા છે. પેલી તારલીઓ સૌ ઉંદરડી, આકાશમાં તમે રાતે દેખતા હશો તો તારાઓ દેખાતા હે, તારાઓને તારલીઓ કહેવામાં આવી છે. તો તારલીઓ પણ સૌ ઉંદરડી છે, એ પણ રાતે દેખાય છે. કેટલા બધા તારા દેખાય છે રાતે તમે જોતા હશો કે આકાશમાં ઘણા બધા તારા હોય છે, એને આપણે ગણી શકતા નથી, અસંખ્ય હોય છે, એને આપણે ગણી શકતા નથી, અગણિત તારાઓ છે. એટલે આકાશમાં કેટલા તારાઓ છે એ આપણે કહી શકીએ નહીં, તારાઓને પણ સૌને ઉંદરડીઓ કહેવામાં આવી છે. ફરો ફરોને છોકરા ફૂદરડી, ફરો ફરો છોકરાઓને ફૂદરડી ફરવાનું કહે છે. ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી, કે ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી, અહીંયા ઉંદરડા અને ઉંદરડાને ભાગવાનું, એકબીજાની પાછળ ભાગવાનું કહેવામાં આવ્યું છે. ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી, જેમ ઉંદરડાઉંદરડી ભાગે છે એમ ભાગવાનું કહેવામાં આવ્યું છે. તો તમને આ કાવ્યમાં ખબર પડી ગઈ. તો ફરીથી આપણે એકવાર કાવ્ય ગાઈએ. ફરો ફરોની છોકરા ફૂદરડી, જેમ ફરી ઉંદરડા ઉંદરડી,
તેમ ફરોની શુકરા ફૂદરડી ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા પેલી તારલીઓ સૌ ઉંદરડી ફરો ફરોની શુકરા ફૂદરડી ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી ફરો ફરોની શુકરા ફૂદરડી એવી રીતે તમે પણ કાવ્ય ગાવાનું અને તૈયાર કરી લેવાનું. તો હવે આપણે આગળ અભ્યાસ કરીશું, જોઈશું વાર્તા. તો આપણે વાર્તા સાંભળી હતી વાંસળી વાળો. તો વાંસળી વાળાની વાર્તા આપણે સાંભળીએ. હું તમને વાર્તા કહું એ તમારે શાંતિથી સાંભળવાની અને યાદ રાખવાની છે. વાંસળી વાળો. તો વાંસળી વાળો, એક ગામ હતું ત્યાં ઘણા બધા, એક ગામ હતું એમાં ઘણા બધા ઉંદરો હતા. ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, બધી જગ્યાએ ઉંદર જ ઉંદર દેખાતા હતા. તો ઉંદરો તો મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર અને ધોળા ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ગામ હતું એક, એમાં ઘણા બધા ઉંદરો હતા. તમે જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર, કબાટમાં, બાગમાં, પછી પેટીમાં, ઘરમાં, જ્યાં જુઓ ત્યાં ઉંદરે ઉંદર હતા. ઉંદરો કેવા હતા? મોટા, નાના, કાળા, ધોળા, જાડા, પાતળા વગેરે જેવા ઉંદરો હતા. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ હતા. ઉંદરો ગામના લોકોને સુખેથી ખાવા ના દે, સુખેથી પાણી પણ પીવા ના દેતા, સુખેથી બેસવા પણ ના દે, સુખેથી ઊંઘવા પણ ના દે, સુખેથી તમે ચાલી પણ ના શકો અને સુખેથી તમે ત્યાં ફરી પણ ના શકો. કેમ કે જ્યાં જુઓ ત્યાં ઉંદરો જ ઉંદરો. આમ જુઓ તો ચૂ 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 અવાજ આયા કરે, જ્યાં જુઓ ત્યાં ચૂ ચૂ અવાજ આવે. તેમ જાઓ તો પણ ચૂ ચૂ અવાજ આયા કરે. તેથી ગામના લોકો કંટાળી ગયા હતા, ઉંદરોથી ગામના લોકો કંટાળી ગયા. એટલે ગામના લોકોએ શું કર્યું? હવે શું કરવું? ઉંદરો જ્યાં જુઓ ત્યાં ઉંદરો હતા, એટલે ગામના લોકોએ શું કર્યું? હવે ક્યાં જવું? લોકો બધા કંટાળી ગયા હતા ઉંદરોથી. તમે પણ આવી રીતે તમારા ગામમાં ઉંદરો આવે તો તમે પણ કંટાળી જાઓ, હે ને? કંટાળી જાઓ ને, હા બરાબર ને? તો આપણે આ બધા આપણા ગામમાં ઉંદરો આવી જાય તો આપણે આ ઉંદરોને કેવી રીતે બહાર કાઢવા ગામમાંથી, એનો પણ વિચાર કરવો પડે. તો હવે ગામના લોકો શું કરશે? લોકો બધા કંટાળી ગયા, તો હવે ગામના લોકો શું કરશે? તો એક દિવસ ગામના લોકોએ એક વાંસળીવાળો આવ્યો હતો. એક વાંસળીવાળો ગામમાં આવ્યો. એક દિવસ એક વાંસળીવાળો આવ્યો. જરાક જેટલી દાઢી, જરાક જેટલી દાઢી હતી, લાંબા લાંબા વાળવાળો. દાઢી કેવી હતી? થોડી, ઓછી ના, બહુ નહોતી, જરાક જ દાઢી હતી, થોડી જ દાઢી હતી. જરાક એટલે થોડી દાઢી હતી અને એના વાળ લાંબા લાંબા વાળવાળો હતો. તેને શું પહેર્યું હતું? લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો. વાંસળીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો. લોકો કહે, ભાઈ અમે તો કંટાળ્યા. વાંસળીવાળાને જોઈને કહ્યું ગામના લોકોએ કે અમે તો હવે કંટાળ્યા, આ ઉંદરથી હારી ગયા, આ ઉંદરથી અમે કંટાળી ગયા એટલે હારી ગયા. સઘળા ઉંદર
કાઢો તમે. ગામના લોકોએ વાસીવાળાને કહ્યું કે આ સઘળા એટલે બધા ઉંદરોને ખાધો કાઢો તમે. તો 1000 રૂપિયા દઈએ અમે. તો વાસીવાળાને કીધું ગામના લોકોએ કે તમે આ બધા સઘળા એટલે બધા ઉંદરોને કાઢો ગામની બહાર, તો હું તમને 1000 રૂપિયા આપીશ. તો વાસરીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો અને વાસરી વગાડવાનું ચાલુ કર્યું. વાસરી વગાડવા લાગ્યો પછી તો પૂછવું શું, દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા. દોડતા દોડતા શું આવવા માંડ્યા, ઉંદરો. વાસરી વાગી તરત ઉંદરો દોડતા દોડતા આવવા લાગ્યા. કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા કે કોઈ ઘસતા આવ્યા. ફટાફટ વાસરીનો અવાજ સાંભળ્યો એટલે ફટાફટ ઉંદરો કૂદતા કૂદતા, નાચતા નાચતા, દોડતા દોડતા, ઘસતા ઘસતા આવ્યા. ચારે કોર ઉંદર ચૂ ચૂ ચૂ, ચારે કોર ઉંદરો ચૂ 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 કરવા લાગ્યા. વાસરીવાળો આગળ ચાલે, વાસરીવાળો ક્યાં ચાલે, આગળ. અને એની પાછળ ઉંદરો બધા પાછળ દોડે. વાસરીવાળો આગળ દોડે અને તેની પાછળ ઉંદરો દોડવા લાગ્યા. એટલામાં નદી આવી. એટલામાં શું આવ્યું, નદી. વાસરીવાળો નદીમાં ઉતર્યો ને આગળ ચાલ્યો. વાસરીવાળો નદીમાં ઉતર્યો અને આગળ ચાલ્યો. ઉંદર પણ નદીમાં ઉતર્યા. વાસરીવાળો નદીમાં ઉતર્યો એટલે ઉંદરો પણ તેની પાછળ નદીમાં ઉતર્યા. વાસરીવાળો નદી ઓળંગી ગયો. વાસરીવાળો શું કરી ગયો, નદી ઓળંગી ગયો. ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા. વાસરીવાળો તો નદી ઓળંગી ગયો, પેલી પાર જતો રહ્યો, પણ ઉંદરો બધા પાણીમાં ડૂબી ગયા. લોક બધા રાજી થયા. ઉંદરો બધા નદીમાં ડૂબી ગયા એટલે લોકો બધા રાજી થયા. ઉંદરોથી કંટાળ્યા હતા એટલે લોકો, ઉંદરો જતા રહે નદીમાં ડૂબી જાય એટલે બધા, તમે લોકો પણ રાજી થઈ જાઓ, ખુશ થઈ જાઓ ને. તો ત્યાં ગામના લોકો પણ ઉંદરોથી કંટાળ્યા હતા એટલે ઉંદરો બધા ડૂબી ગયા નદીમાં એટલે એ લોકો પણ ખુશ અને રાજી થઈ ગયા. વાસરીવાળો ગામમાં પાછો આવ્યો. વાસરીવાળો ગામમાં પાછો આવ્યો તે બોલ્યો, લાવો ભાઈ 1000 રૂપિયા. વાસરીવાળો પાછો આવ્યો પૈસા લેવા માટે. એને ઉંદરો કાઢી દીધા એટલે એ લોકોએ કીધું હતું કે તમે ઉંદરોને અહીંથી કાઢી નાખો તો હું તમને 1000 રૂપિયા આપીશ. ગામના લોકોએ એવું કહ્યું હતું એટલે વાસરીવાળો પાછો આવ્યો અને લાવો ભાઈ 1000 રૂપિયા. 1000 રૂપિયા માગ્યા વાસરીવાળાએ ગામના લોકો જોડે. લોકો શું કહેવા લાગ્યા, રૂપિયા કેવા ને વાત કેવી. વાસરીવાળાને લોકોએ શું કહ્યું, રૂપિયા કેવા અને વાત કેવી. રૂપિયા આપવાની ના પાડી, સમજણ પડી તમને, રૂપિયા કેવા વાત કેવી, રૂપિયા કેવા અને વાત કેવી. હવે તમે કોઈને રૂપિયા આપવાનું કીધું હોય અને તમે ના આપો તો એ સારી વાત ના કહેવાય. એને કામ કર્યું તો એને એના પૈસા આપવા જોઈએ. તો ગામના લોકોએ રૂપિયા કેવા અને વાત કેવી, જા સાનો માનો, ચાલો જા. ગામના લોકોએ વાસરીવાળાને કહ્યું, જા સાનો માનો, ચાલો જા. ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય. ગામના લોકોએ કીધું કે ઉંદર મારવાના કાંઈ 1000 રૂપિયા હોતા હશે. તો વાસરીવાળાએ ફરીથી વાસરી વગાડ્યો. વાસરીવાળો કાંઈ બોલ્યો નહીં, આવું કીધું એટલે ગામના લોકોએ, એટલે વાસરીવાળો કાંઈ બોલ્યો નહીં અને વાસરી લઈ તેને વગાડવા માંડ્યો. વાસરીવાળો કંઈ બોલ્યો નહીં અને વાસરી વગાડવા લાગ્યો. વાસરી વાગી પછી શું થયું, પૂછવું જ શું. વાસરી વાગે એટલે પૂછવું જ શું. ઉંદરો જેમ ભાગે તા એમ
તેની પાછળ એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું બહાર આવ્યું, ત્રીજું આવ્યું અને બધા જ છોકરાઓ વાસરીવાળાની પાછળ જવા લાગ્યા. બધા છોકરાઓ ઘરમાંથી બહાર આવ્યા અને નાના આવ્યા, મોટા આવ્યા, જાડા આવ્યા અને પાતરા આવ્યા, કોઈ કાળા આવ્યા, કોઈ ધોળા આવ્યા, એવા ઘણાય છોકરાઓ વાસરીવાળાની પાછળ જવા લાગ્યા. કોઈ છોકરાઓ નાતા નાતા આવ્યા, કોઈ કૂદતા કૂદતા આવ્યા, કે કોઈ દોડતું દોડતું હોય, કે કોઈ ઘસતું ઘસતું આવ્યું. ત્યારે કોર છોકરાઓ જ છોકરાઓ દેખાવા લાગ્યા. ત્યારે કોર હો હો હો, જેમ વાસરીવાળાની પાછળ ઉંદરો જવા લાગ્યા હતા તેમ છોકરાઓ પણ વાસરીવાળાની પાછળ જવા લાગ્યા. અરે ઊભા રહો ઊભા રહો, ગામના લોકો કહેવા લાગ્યા, અરે ઊભા રહો છોકરાઓને. પણ છોકરા સાના ઊભા રહે, છોકરાઓ ઊભા ના રહ્યા, એ તો ચાલ્યા નદી તરફ. એ કે ચાલ્યા નદી તરફ. લોકો બધા ગભરાયા, લોકો બધા ગભરાયા, કેમ કે છોકરાઓ બધા વાસરીવાળાની પાછળ જવા લાગ્યા, વાસરીવાળાની પાછળ જવા લાગ્યા અને ઊભા ના રહ્યા, નદી તરફ જવા લાગ્યા. એટલે લોકો બધા ગભરાઈ ગયા, પાણીમાં છોકરાઓ ડૂબી જશે. એટલે દોડીને તે નદીએ આવ્યા. છોકરાઓ બધા નદીમાં ડૂબી જાય એટલે બધા લોકો નદી તરફ નદીએ બધા દોડીને આવ્યા. લે ભાઈ વાસરીવાળા, લે તારા 1000 રૂપિયા. ગામના લોકોએ વાસરીવાળાને કહ્યું, લે ભાઈ તારા 1000 રૂપિયા, તારા 1000 રૂપિયા. હા હા, જા હવે તું બીજે ગામ. વાસરીવાળાને 1000 રૂપિયા આપ્યા અને ગામના લોકોએ કહ્યું, હવે તું બીજા ગામ જા. વાસરીવાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. વાસરીવાળો 1000 રૂપિયા લઈને ચાલતો થયો. તો વાસરીવાળાને 1000 રૂપિયા આપવાનું કહીને ગામના લોકોએ 1000 રૂપિયા આપ્યા નહીં, કેમ કે કોઈને કામ કરાવીને તેના પૈસા આપવા જોઈએ, આપવા જોઈએ ને, બેઈમાની કરવી જોઈએ નહીં, તેના કામના તેને પૈસા આપવા જોઈએ. બરોબર ને? તો આપણે આ વાર્તા ઉપરથી આપણે થોડા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. તો વાર્તા પરથી પ્રશ્નોના જવાબ લખો. તો મેં તમને આ વાર્તા કીધી વાસરીવાળો, એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણે પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પ્રશ્ન 1, ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો ગામમાં ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં, કબાટમાં જોવા મળતા હતા. પ્રશ્ન નંબર 2, ઉંદરો કેવા કેવા હતા? તો ઉંદરો કેવા કેવા હતા મેં વાર્તામાં તમને સમજાવ્યું. તો ઉંદરો કેવા કેવા હતા? તો ઉંદરો મોટા, નાના, જાડા, પાતળા, કાળા, ધોળા ઉંદરો હતા. આવી રીતે આખા વાક્યમાં જવાબ લખવાના છે પરીક્ષામાં. ત્રણ નંબર, ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી? તમને ઉંદરોના લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી હતી? તો ઉંદરોને લીધે લોકો સુખેથી બેસી ન શકે, લોકો સુખેથી બેસી શકતા ન હતા, ખાઈ ન શકે, પી ન શકે, ઊંઘી ન શકે, ચાલી ન શકે, ફરી ન શકે વગેરે મુશ્કેલીઓ થતી હતી. ઉંદરોને લીધે લોકોને સુખેથી ખાવા ના મળે, સુખેથી બેસવા ના મળે, સુખેથી પીવે
પાણી પણ ના પી શકે, સુખેથી ઊંઘી પણ ના શકે અને સુખેથી ફરી પણ શકતા ન હતા. આ બધી મુશ્કેલીઓ થતી હતી. વાસરીવાળાએ શું પહેર્યું હતું? તો વાસરીવાળાએ શું પહેર્યું હતું? મેં સમજાવ્યું હતું તમને વાર્તા દરમિયાન, કીધું હતું તો વાસરીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો. લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો. ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાસરીવાળાને શું કહ્યું? તો ઉંદરોને દૂર કરવા માટે વાસરીવાળાને શું કહ્યું ગામ લોકોએ? તો ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાસરીવાળાને કહ્યું કે આ ઉંદરો તમે કાઢો તો 1000 રૂપિયા આપવાનું કહ્યું. ઉંદરોને કાઢવાનું કહ્યું અને તેના 1000 રૂપિયા આપવાનું કહ્યું. સા નંબર, વાસરીનો અવાજ સાંભળી ઉંદરો કેવી કેવી રીતે આવ્યા? વાસરીનો અવાજ સાંભળીને ઉંદરો કેવી રીતે આવ્યા? તો વાસરીનો અવાજ સાંભળી ઉંદરો દોડતા, નાચતા, કૂદતા, ખસતા આવ્યા. કેવા આવ્યા? દોડતા, નાચતા, કૂદતા, ખસતા આવ્યા. સાત નંબર, વાસરીવાળો છોકરાને લઈને ક્યાં જાય છે? તો વાસરીવાળો છોકરાઓને લઈને ક્યાં જાય છે? તો વાસરીવાળો છોકરાને લઈને નદી તરફ જાય છે. ક્યાં જાય છે? નદી તરફ. વાસરીવાળો છોકરાને લઈને નદી તરફ જાય છે. આઠ નંબર, ગામ લોકોએ વાસરીવાળાને કેટલા રૂપિયા આપ્યા? તો ગામ લોકોએ વાસરીવાળાને કેટલા રૂપિયા આપ્યા? તો ગામ લોકોએ વાસરીવાળાને 1000 રૂપિયા આપ્યા. કેટલા આપ્યા? 1000 રૂપિયા. તો આપણે વાર્તા ઉપરથી પ્રશ્નોના જવાબ જોયા, તો હવે જોઈશું નીચેના સાચા વાક્યો સામે ખરાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. અહીં સાચું જે વાક્ય હોય એની સામે સાચું અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરવાની છે. એક નંબર, ઉંદરો કોઈને નિરાતે બેસવા દેતા ન હતા. તો ઉંદરો કોઈને નિરાતે બેસવા દેતા હતા? નહોતા બેસવા દેતા. આપણે કીધું સુખેથી બેસવા ના દે, તો આ વિધાન સાચું છે. શું છે? આ વાક્ય સાચું છે. બે નંબર, વાસરીવાળાને ટૂંકા વાળ હતા. તો ટૂંકી તો દાઢી હતી, વાળ કેવા હતા? લાંબા. તમે શાંતિથી વાત સાંભળી હશે, મેં ગીધીએ વાર્તા ગીધીએ સાંભળી હશે તો તમને આવડશે જવાબ. તો વાસરીવાળાને વાળ કેવા હતા? લાંબા હતા. આમાં આપણે ટૂંકા આપ્યા છે એટલે આ વાક્ય ખોટું છે. શું છે? ખોટું. ત્રણ નંબર, વાસરીવાળાએ પીળી ટોપી પહેરી હતી. વાસરીવાળાએ કેવી ટોપી પહેરી હતી? લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો. તો આમાં તો પીળી ટોપી આપી છે, લાલ ટોપી આવે. તો આ વાક્ય ખોટું છે એટલે ખોટાની નિશાની આવશે. ચાર નંબર, ઉંદર જાડા અને પાતળા હતા. તો ઉંદર જાડા પાતળા હતા, તો વાક્ય સાચું છે એટલે સાચાની નિશાની ખરાની નિશાની કરવાની. પાંચ નંબર, કબાટમાંથી ઉંદર નીકળતા હતા. તો કબાટમાં એ ઉંદર હતા જ, તો કબાટમાંથી ઉંદર નીકળતા હતા. વાક્ય સાચું છે એટલે સાચાની નિશાની ખરું કરવાનું. છ નંબર, વાસરીવાળાની આગળ ઉંદર દોડતા હતા. વાસરીવાળાની આગળ વાર્તામાં આવ્યું કે વાસરીવાળાની આગળ ઉંદર દોડતા હતા? ના. તો વાસરીવાળો આગળ હતો અને પાછળ ઉંદર હતા, આગળ નહોતા, એટલે આ વાક્ય ખોટું છે. તો આ ખોટાની નિશાની કરીશું. સાત નંબર,
ગામ લોકો ઉંદરોથી દુખી રહેતા હતા ગામ લોકો સારાથી દુખી રહેતા હતા ઉંદરોથી તો ઉંદરોથી તો ગામ લોકો દુખી રહેતા હતા મુશ્કેલી બહુ પડતી હતી ઉંદરોથી એટલે આ વાક્ય સાચું છે બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા વાસરીવાળો પાણીમાં નદીમાં ગયો પછી એના પાછળ બધા ઉંદરો ગયા એટલે બધા ઉંદરો પાણીમાં ડૂબી ગયા એટલે સાચાની નિશાની સાચું વાક્ય એટલે વાસરીવાળો વધુ ઉંદરોવાળા ગામમાં જ રહેતો હતો વાસરીવાળો વધુ ઉંદરોવાળા ગામમાં જ રહેતો હતો તો વાસરીવાળો એ ગામમાં રહેતો ના હતો બીજે ગામ રહેતો હતો એટલે વાસરીવાળો તો આવે જ હતો એ દિવસે એ દિવસે ત્યાં વાસરીવાળો હતો એટલે આ વાક્ય ખોટું વાસરીવાળો ત્યાં નહોતો રહેતો બીજે ગામ રહેતો હતો ગામ લોકોએ વાસરીવાળાને 100 રૂપિયા આપ્યા ગામ લોકોએ વાસરીવાળાને કેટલા રૂપિયા આપ્યા હતા 100 રૂપિયા આપ્યા હતા ના 1000 રૂપિયા કેટલા આપ્યા હતા 1000 રૂપિયા એટલે આ ખોટું નિશાન ખોટું વાક્ય એટલે ખોટાની નિશાની તો હવે તમારે અહીંયા આપણે પૂર્ણાવર્તન પૂરું થાય છે અને તમારે હોમવર્કમાં લેસન લખવાનું છે તો હોમવર્કમાં લેસન લખવાનું છે તમારે પહેલાં તો તમારે પાઠ 1 શહણાઈ ઢોલક અને રંગ ઉપર હેડિંગ મારવાનું આવી રીતે પૂર્ણાવર્તન પાઠ 1 શહણાઈ ઢોલક અને રંગ તેમાં લખવાનું ગીતડું શું લખવાનું ગીતડું અને પછી આ ગીત કાવ્ય પંક્તિ લખવાની છે આખી આ કાવ્ય તમારે લખવાનું છે ફરો ફરોને છોકરા ફૂદડી એ કવિતા લખીને પછી તમારે લખવાનું વાર્તા પરથી પ્રશ્નના જવાબ લખો વાર્તા પરથી પ્રશ્નના જવાબ આર્યા લખવાના છે તમારે પ્રશ્નોના જવાબ લેસનમાં લખવાના છે પ્રશ્ન કરવાનો અને લખવાનું વાર્તા પરથી પ્રશ્નોના જવાબ લખો હું થોડી વાર આ વિડીયો ચાલુ રાખું છું તમારે આ પ્રશ્નો જવાબ તમે શાંતિથી લખી શકો પ્રશ્નોના જવાબ લખવામાં તમારે વાલીને સાથે રાખવાના છે એટલે તમને થોડી ખબર પડે કે કેવી રીતે લેસન લખવાનું છે વિડીયો જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી વાલીએ પણ તેમની સાથે બેસીને વિડીયો જોવાનો છે એટલે તમારું બાળક કેવું લખે છે શું લખવાનું છે એ તમે તેને સમજણ આપી શકો એટલા માટે વિડીયો ચાલુ રહે ત્યાં સુધી તમારે તેમની સાથે બેસવાનું હું થોડી વાર આ વિડીયો ચાલુ રાખું છું એટલે તમે આ પ્રશ્નોનો જવાબ લખી શકો તમારે 1 2 3 4 5 6 7 અને 8 8 પ્રશ્નોના જવાબ લખવાના છે પછી લખવાના છે નીચેના સાચા વાક્યો સામે ખરાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરવાની છે તમારે સાચું વાક્ય હોય ત્યાં સાચાની અને ખોટું વાક્ય હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે તમારે એમાં લખવાનું છે 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ 10 ખરા ખોટા તમારે કલોલની નોટમાં સારા અક્ષરે લખવાનું છે મેં તમને કીધું હતું ને પહેલાં ઉપર લખવાનું પૂર્ણાવર્તન પાઠ 1 શહણાઈ ઢોલક અને રંગ પછી લખવાનું કેવી રીતે મેં તમને શીખવાડ્યું એવી રીતે લખવાનું નવા પાનેથી શરૂઆત કરવાની બરાબર ને સારા અક્ષર કાઢવાના અક્ષર શબ્દ વચ્ચે જગ્યા રાખવાની એ ધ્યાન આપવાનું કે શબ્દ વચ્ચે જગ્યા રહેવી જોઈએ ભેગું ભેગું લખવાનું નથી અક્ષર સુંદર આવવા જોઈએ
તો તમારે આ ખરા ખોટા 1 થી 10 ખરા ખોટા લખવાના છે સારા અક્ષરે. તો અહીંયા આપણો ભાગ 1 પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.